વોટરશેડ વિભાગના ગ્રીન નેટ હાઉસમાં 65 લાખના કુંભાણના વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાડીના આક્ષેપોને ગ્રામ વિકાસ એજન્સી નિયામકે ફગાવ્યા છે ત્યારે વિરમપુર અને કપાસિયા વિસ્તારના ખેડૂતોએ કહ્યું કે કોઈ પણ કુંભાણ થયું નથી અને જિગ્નેશ મેવાડી અમીરગઢ તાલુકામાં ચચુપાત ન કરે। अमीरगढ़ तालुकाना कपासिया अने विरमपुर विस्तार में वॉटरशेड विभागना ग्रीन नेट हाउस में वड़गामना धारासभ्य जिग्नेश मेवाणीए 65 लाख रुपयाना कंभाड़ना आक्षेप कर्या हता। ग्रीन हाउस इंस्टॉल कर्या वगर ज पैसानू चुकवणू करी भ्रष्टाचार आचर्याना आक्षेपो कर्या हता, जेनी सामे ग्राम विकास एजेंसी नियामके प्रेस कॉन्फरन्स करी हती अने वड़गाम धारासभ्य मेवाणीने कोई गैरसमज थई होय तेवुं निवेदन कर्युं हतुं। ग्रीन नेट हाउस नो तमाम सामग्री कपासिया अने विरमपुर विस्तार में खेडूतों ने पहुंचाड़ी देवामां आवी छे अने कपासिया विस्तार में 36 जेटला ग्रीन नेट हाउस इंस्टॉल पण कर्या छे। नियामके कह्युं के धारासभ्य ने कोई गैरसमज थई होय अथवा अधूरी माहिती होय तो तेमने पहला कचेरीनो संपर्क करवो जोईए, जो कि जिग्नेश मेवाणीना तमाम आक्षेपोने नियामके फगाव्या हता अने खेडूतोने सरकारनी योजनानो पूरेपूरो लाभ मळतो होवानुं पण निवेदन कर्युं हतुं। हुं फरीवार कहुं छुं कि आ सरकारशीनी अगत्यनी कामगीरी छे अने विलेज वॉटर्स कमिटीना माध्यमथी थाय छे। आ कमिटी गाममांथी ज बने एना माटे अमारी जेम कोई शैक्षणिक लायकात होती नथी, जे वास्तविकता आजे स्वीकारवी पड़े। एक कमिटी छे, गामनी नीमेली कमिटी छे, एक कामगीरी करे छे। कोईने कौभांड कहेतु होय तो आ तो 50% कामगीरी छे, अमारे बाकी 50% कामगीरी करवानी छे। એટલે જો તમારે કૌભાંડ કહેતા હોય તો હજુ 50% કૌભાંડ બાકી છે એનો એવો મતલબ થાય, એટલે આવા સદભેરો કરવા યોગ્ય નથી। આ કામગીરી છે થઈ રહી છે। માન્ય ધારાસભ્યશ્રી કયા પરિપ્રેક્ષમાં વાત કરી એ મને એટલા માટે ખ્યાલ નથી કે કાલે હું નહોતો। સારું એ હતું કે માન્ય ધારાસભ્યશ્રી જો અમારો સંપર્ક કર્યો હોત આવા કોઈ નિવેદન કરતા પહેલાં અથવા આવા કન્ક્લુઝન પર આવતા પહેલાં, જો સંબંધિત કચેરીનો સંપર્ક કર્યો તો અમે અમને વધારે સંતોષકારક માહિતી સમયસર આપી શક્યા હોત। હવે જે માહિતી હવે આપણે આપીએ છીએ, સ્પષ્ટીકરણો કરીએ છીએ, આ બધાની પરિસ્થિતિ નિર્માણ ન પામી હોત, એટલે મારી ફરીવાર વિનંતી છે માત્ર માન્ય ધારાસભ્યશ્રી જિગ્નેશભાઈને જ નહીં, તમામને, ગામના કોઈપણ માણસના માહિતી જાણવાનો અધિકાર છે। આ તો સરકારી કામગીરી છે, ગામની કામગીરી છે। કોઈને પણ આના વિશે કોઈ ગેરસમજ હોય તો અમારી પાસે કચેરીનો સંપર્ક કરી શકે છે અને બધી માહિતી હેન્ડી છે। આરટીઆઈનો જમાનો છે, માહિતી તો આપવા માટે તંત્ર એમ પણ ઉપલબ્ધ છે। તો કોઈ પણ આવી બાબતમાં કોઈ ગેરસમજ કરતાં પહેલાં કચેરીનો સંપર્ક કરવામાં આવે તો એમને માહિતી મળી રહે, અને ત્યારબાદ માહિતીથી સંતોષ ન મળે ત્યારબાદ આપણે કોઈ નિવેદન પબ્લિકલી કરીએ તો વધારે ઉચિત ગણાય। વિરમપુર અને કપાસિયા વિસ્તારમાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 65 લાખના કૌભાંડના આક્ષેપો કરતા વિરમપુર અને કપાસિયા વિસ્તારના ખેડૂતો પણ ખફા થયા હતા અને તેઓએ ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ વિસ્તારને બદનામ કરવાનું એક કાવતરું હોય તેવું ખેડૂતોએ નિવેદન કર્યું હતું। વિરમપુરના આદિવાસી વિસ્તારમાં વિકાસ થાય છે અને આ વિકાસમાં રોડા નાખવાનું કામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કર્યું છે, જેમ ખેડૂતોએ નિવેદન કર્યું હતું। વિરમપુર વિસ્તારના આગેવાનોનું માનવું છે કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાનો વડગામ મતવિસ્તાર છોડીને આદિવાસી પંથકમાં સંચોપાત ન કરે અને વિકાસના કામોમાં રોડા ન નાખે, જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવે છે તે તદ્દન પાયાવિહોણા છે। ખેડૂતોને સામગ્રી ફાળવાઈ છે પરંતુ ખેડૂતોને ખેતીની સિઝન હોવાથી ખેડૂતોએ જ એજન્સીને ભલામણ કરી હતી કે અખાત્રીજ બાદ નેટ હાઉસ બનાવાય, જેથી ખેડૂતોની ભલામણને પગલે તેમણે લેટ કર્યું છે। વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાસે જ કૌભાંડના દસ્તાવેજો તો છે, વહીવટીતંત્ર કૌભાંડના આક્ષેપોને નકારી રહ્યું છે, સાથે સાથે વિરમપુર વિસ્તારના ખેડૂતો પણ આક્ષેપોને નકારી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે ધારાસભ્યના ભ્રષ્ટાચારના આક્ષેપો કેટલે અંશે સાચા છે। વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી સાહેબે જે આક્ષેપ કર્યા છે એ તદ્દન ખોટા અને પાયાવિહોણા છે। વોટર શેડના જે પ્રોજેક્ટના કામો ચાલે છે અંદરના ઊંડાણના ગામડામાં માટીપાડા છે, ગરીબ ખેડૂતોને જે કીટની સહાય છે, નેટનો પ્રોજેક્ટ છે, આ બધા જે કામો છે એ ઊંડાણ ગરીબોના ઘર સુધી પહોંચે અને ગરીબને એનો લાભ મળે અત્યારે ધરું કરવાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ધરું કરવા માટે ગ્રીન શેડનો જરૂર પડતી હોય છે અને એ તમામે તમામ ખેડૂતોને ત્યાં મળી ગયા છે। એમના જે 65 લાખના કૌભાંડની જે વાત છે એ ખરેખર બિલકુલ પાયાવિહોણી છે।
हकीकत में मने एवं लगे कि सरकार श्रीनो जो लाभ है वॉटर शेडना प्रोजेक्ट द्वारा गरीबों सुधी जो लाभ पहुँची रो सरकारश्रीनी वाह वाह थी रही है सरकारश्रीन एक सारूँ काम दिखाई रही है विस्तार में ट्राइबल विस्तार में आ काम ने खोरंभे चढ़ावा एक षड्यंत्र चाले षड्यंत्र कर रही हो प्रथम दृष्टि देखाय खरेखर जे आक्षेपों थे ये बिल्कुल पाया विहोना अने अमरा विस्तार में कदाच जो खोट थतुज हो तो अमरा विस्तार धारासभ्य है अमरा विस्तार धारासभ्य प्रश्न उठाई सके एवं है तो आज जो खोट थे तो अमरा विस्तार धारासभ्य केम रजूआत न कर सके एमने वड़गाम धारासभ्य ने अमीरगढ़ के दौता विधानसभा में आई और आवा दखलगिरी सरकार कामों ने खोरंभे चढ़ावा प्रयत्न है ये बिल्कुल खराब है खोटा है खरेखर आनी तपास थी जीइए जे आक्षेपों थे समिति पर ये आक्षेपों खोटा है अने आक्षेपों की पूरी तपास थवी जोईए खरेखर जो खोटा हो तो आक्षेप करना कार्यवाही करवी जोईए।